એટલે મને આ હાલરડામાં કહેવાનું મન થાય, સમગ્ર ભારત વર્ષ હાલરડું, આમાં કોઈ જ્ઞાતિને હારે લેવા દેવા નથી, જેને લેવો હોય સંસ્કાર આ હાલરડું જગાડવાનું છે. અમે શિવાજી પડતા આપણે વાત કરતા હોય, હિન્દુત્વની વાત કરતા હોય, તો એનો અર્થ એવો નથી બીજા ઉપર આપણે ઓલું બોલવાનું હોય, કારણ કે આપણો સનાતન ધર્મ મને તમને શીખવાડે છે દરેકને માન આપવું, બીજાને નીચ કહેવા વાળાથી નીચ કોઈ દુનિયામાં હોઈ શકે નહીં, વાત પાકી છે. બીજાને નીચ કહેવા વાળા નગર બોલી ન શકાય. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફીર બહાર તું બોલ. કોઈ પણ માણસ બોલ્યા પહેલા વિચારવો જોઈએ કે હું બોલું છું એની કોના ઉપર કેવી અજ્ઞાતી વાત ને ઘણી ટિપ્પણી બહુ આવે ત્યારે આપણને દુઃખ થાય કે માણસ નથી વિચારતા. બોલવા ઉપર બહુ મોટી વાત છે, એક જૂનો દુહો છે, એના પાછળની હાસી ન જેવી વાત આમ તો છે, પણ આમ જીવનમાં ઉતરવા જોઈએ. વચ્ચે કહી દો પછી હું શિવાજીનો આલડા તરફ જાઉં. જૂનો એક બહુ સરસ દુહો છે અને એની વાત એવી છે કે એક બાપા ગામડું ગામ અને ગામડા ગામમાં એક બાપા બપોરે બપોરા કર્યા પછી બપોરનું જમ્યા પછી ઘડીક વાર ફળિયામાં લીમડો હતો ને ત્યાં ખાટલો ઢાળેલો ને ત્યાં ફુવા માટે ગયા. એ ગામડાની એક મજા હોય, પછેડી પલાળી લે એટલે ઈ એનું એસી પલાળી ભૂઈ જાય એટલે ઈ જે નીંદર આવે આપણે એનાથી આઘા ન હોય જાય, મને તો ઈ થાય. મારો તો મારા પ્રોગ્રામમાં હમણાં હું કહું છું વિજ્ઞાનને સીધો પ્રશ્ન છે, વિજ્ઞાનને કે તમે આગળ લઈ ગયા મંગળ સુધી પૂગી ગયા એનો મને વાંધો નથી, સારી વાત, ચંદ્ર સુધી જાઓ ઈએ જવું જોઈએ, જરૂરી છે, 21મી સદી છે. પણ અહીંયા 100 વર્ષ જીવતા હતા એને 70 પુગાડી દીધા, ઈ ક્યાંથી આપશો, 30 વર્ષ આપો. હાલો આખું બધું ફેરવી રાખ્યું ને, વિજ્ઞાન આવ્યા પછી જ આ બધું થયું છે. તો કારણ કે વિવેક, હું તો એમાં વિવેક સિવાય કહે છે જ ને, વિવેક થી વધારે વિવેક માં તમે નો રહીએ એટલે અમૃતે ઝેર છે. સ્વામી વિવેકાનંદ કહો તો પૂછ્યું વધારે ખતરનાક ઝેર કયું દુનિયામાં, તો કે વિવેક બહાર જાય એ બધું ઝેર, દૂધે વિવેક થી વધારે એટલે માપ બહાર જાય એટલે ઝેર, જ્ઞાને માપ બહાર જાય એટલે ઝેર. કોઈ પણ વસ્તુ વિવેક થી વધારે, તમે કોઈ ગાડી લઈ અને જાતા હો, ગાડી લઈ એટલે ગાડીમાં સ્પીડ હોય 240 ની સ્પીડ હોય કે 220 ની સ્પીડ હોય, 220 એટલે એની કંપનીની લેબોરેટરીમાંથી પાસ થઈ ગઈ છે, 220 હાકો તો હાકે હાલે જ ગાડી, કાંટો બતાવે છે 220 સુધી જાય એવું તો એ હાલે ગાડી, ના નો પાડે, પણ 220 નો જવાય એને કહેવાય વિવેક. આટલું છે. બોલો, એક જણા નવી ગાડી લીધી તેના પપ્પાને પગે લાગ્યો, પપ્પા હું જાઉં છું, નવી નવી ગાડી છે તો હું જાઉં છું માતાજીએ અને મને આશીર્વાદ આપો. એનો પપ્પો કે 120 સુધી મારા આશીર્વાદ તારી સાથે છે, આગળ જાય તો હું મારા આશીર્વાદ વાહે રહી જા, મારા આશીર્વાદની સ્પીડ 120 છે, પછી તું 200 કરી તો આશીર્વાદ બહુ ભલે રહી જાય, દેખાય નહીં. એમ વિવેક જે છે ને એ ભૂલી ગયા એટલે પૂરું. એટલે બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, બોલ્યા પેલા વિચારવું પડે. એટલે હું આ વાત આપને કહું, એ બાપા ગામડાના બાપા કુવા ગયા લીમડા એટલે એમાં કાગડો ને કાગડી લીમડા ઉપર આવીને ક્રા 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 અવાજ કરવા મીડ્યા, એટલે બાપાએ બે વાર હાટ હાટ કર્યું પણ ઉડ્યા નહીં, એટલે બાપા થયા ઉભા ઉભા થઈ અને ઝૂંપડું હતું ત્રાટા વાળું એની તરફ ચાલતા થયા, હાલતા હાલતા કે હમણાં ઝૂંપડામાંથી તરવાર લઈ લીમડા ઉપર ચડીને કાગડા ને કાગડી ના કટકા કરી નાખું, કાપી નાખું. કાગડા ને કાગડી હામ હામું જોયું, કાગડી કે ઉડી જવાય હો, તરવાર લેવા જાય, કાગડો કે એને બુદ્ધિ નથી, તરવાર લઈને આવે લીમડે ચડે મારા ઉપર ઘા કરે આપણા ઉપર, તો આપણે ઉડી ન જાય, ભગવાને પાંખું આપી એ સરસ આપી છે આપણને, હવે એ તો એ આપણે મારી શકે કોઈ. કાગડી કે વાત સાચી પણ આમ વિચારવા જેવું તો છે જો, તો કે નહીં 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 જોવું છે કેમ તરવાર લઈને આવે ને કાપે છે. એટલે ગયો બાપો ઝૂંપડા ને ત્રાટામાં અંદરથી તીરકામઠું લીધું, તીરકામઠું લઈને ત્રાટા હું ઝીણી નજરે આમ નિશાન લીધું ભાઈ, અને પણછને ખેંચી સરક ફડાક કરતું માર્યું નિશાન લઈને, કાગડાની છાતી હોરું તીરકામઠું ગયું, ક્રાં ક્રાં કરતો ખાટલે પીડ્યો કાગડો, અને રાયડો મીડો નાખવાનું, કાગડી બિચારી ઉડતી ઉડતી માથે આવીને કે કાગડા હું કહેતી હતી લ્યો તું મરી ગયો, હું કહેતી હતી કે આ ભાભો જાય છે અને એનામાં ફેર છે કઈ, ઉડી ગયા હોત તો તું જીવતો હોત, હવે હું મરી ગયો, મારું પૂરું તું મરી ગયો, મારું પૂરું થઈ ગયું, એકલી થઈ ગઈ કાગડા, કાગડા તું મરી ગયો, કાગડા તું મરી ગયો. જયારે બહુ કીધું ને ત્યારે આ દેશના પક્ષીને સંબોધીને કવિઓએ આપણને સમજાવવા માટે કીધું છે, એ કાગડાએ જે જવાબ આપ્યો ને એ સાંભળવા જેવો, કે શું કહેશો કાગડી હું મરી ગયો એમ, કે હા એ ખોટી વાત છે, તું નથી મર્યો, હું નથી મર્યો, કે તો કે મરી ગયો છે એ મને મારવ તીર મારવા વાળો, કે કેમ, કે એ જાવા ટાણે શું કહેતો તો તરવાર લઈને આવીને મારો, કે હા કે એકવાર બોલીને ફરી જાય પછી મરી ગયો છે, 100 વર્ષ જીવે તો એ પૂતળા તરીકે ફરે છે, બાકી એનામાં જીવ નથી. હા હું નથી મેર્યો કાગડી, કા તો કે વચન પલટો સો મુઓ કાગ મુઓ ન જાન, એક વાર બોલીને ફરી જાય ઈ મરે, વચન પલટો સો મુઓ આ કાગ મુઓ ન જાન, લેન કયો તરવાર કો અને કર ઉઠાયો બાણ,
જાવા ટાણે કહેતો તો હું તરવાર લઈને આને મારું અને પછી બાણ માર્યું એ કેવા વાળો બોલીને ફરી ગયો ઈ જ મરી ગયો. એટલે બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ. એવા વેણને કાઢીએ કોકના દિલમાં ઠેસ વાગે એવું આપણે ત્યાં કહેવાય. બોલવાનું જે ઝેર છે ને સમાજમાં બોલવાથી જે ઝેર ફેલાય છે ને, હું તો અહીં યુવાનો છે અને કાયમ મારા પ્રોગ્રામમાં કહું, જ્ઞાતિવાદ કરે એવો અને ખરાબ જે ભડકા કરે એવા મેસેજ હોય ને એને બ્લોક જ કરજો. તમારામાં કોઈ મેસેજ નાખે ને આને ફેરવી જાય ને સીધો બ્લોક જ કરજો. મિત્રો એ હારા રાખજો ભલે થોડા હોય, પણ માવા હારું થઈને ખીસા પાડી નાખે એવા મિત્રો રાખવા જ નહીં. કોઈ દી કાયમે ન આવે, ભલે પાંચ જ મિત્ર હોય પણ અડધી રાતે આવીને કે હું તારો મિત્ર છું, અડધી રાત હોંકારો હોય એ એવા મિત્રો તમારે રાખવા. અને એ સંસ્કાર મારે તમારે પાયામાંથી, સંસ્કાર સિવાય સંસ્કાર હશે તો વિવેક આવશે અને વિવેક હશે તો તમે વિજ્ઞાનનો ઉપયોગ પણ એ વિવેકથી કરી શકશો. વિજ્ઞાન છે તો અત્યારે લાઈવ થાય છે, વિજ્ઞાન છે તો દુનિયા આખી કનેક્ટ છે, પણ એની સાથે વિજ્ઞાનમાં વિવેક ગયો એટલે પૂરું થઈ ગયું. આપણે ત્યાં મહાભારતમાં કોક દી જોઈજો તમે, જૂનું મહાભારતમાં આપણે આ જે મિસાઇલો બધું છે ને એ બધું વર્ણન એમાં છે. મિસાઇલો જે આ બધી આવે છે ને અત્યારે એનું છે, તોપનું વર્ણન છે, રિવોલ્વર પિસ્તોલનું વર્ણન છે, તોપને ભૂખંડી કહે છે, એવા આ બધા છે અણુ જેટલા જેટલા આવ્યા છે ને મહાભારતમાં છે. જૂનું મહાભારત ધ્યાનથી તમે વાંચો એ બધું. પછી આપણા ઋષિ મુનિઓએ શું કર્યું ખબર, મહાભારતનો યુદ્ધનો જે આખો કેર જોયો ને, બધો વિનાશ જોયો ને, એટલે એ પુસ્તકોને હંકેલીને હંકરીને મુક્તિ થતા કે આ માણસને જીવતું રહેવું હોય તો હાદા મકાન, હાદો પોશાક, સહજમાં મળતો આનંદ અને હાદો ખોરાક, આનાથી જરાક આગા ગયા એટલે વિશ્વ યુદ્ધ જે નટકો એનાથી બીજું કઈ છે જ નહીં. એ હંકેલી મુક્તિ તું તો એ બધા આક્રમણકારીઓ આવ્યા એ લઈ ગયા આપણું પુસ્તકો આન તેન બધું. એ મીંડા મિસાઇલ બધું પાછું બનાવવા દે, હવે લ્યો બુબકો કઈ હું થાય એનું કઈ નક્કી નહીં, કોના હાથમાં પરમાણુ આવી જાય અને કોણ બહબાહટી બોલાવી દે. નાશ કરશે તો વિજ્ઞાન જ કરશે, વિજ્ઞાનનો હારો કરવા જેવો છે, વિજ્ઞાન જરૂરી છે. પાછું અવળું હું 21મી સદીનો કલાકાર છું મને ખબર પડે, પણ વિવેક જો કયો તો આપણે અટાણે કેવી ફળફળાટી બોલે છે, ફળગાવી દેવા સિવાય ધંધો નહીં. ભારતે તો દુનિયાને જીવન કેમ જીવવું એ રસ્તો બતાવ્યો છે, એ ભારતીક સંસ્કાર ભારતીય પરંપરા. યુદ્ધોમાં વિવેક હતા આપણે ત્યાં, કોઈ દુશ્મનને હાંસ થાય એટલે યુદ્ધ બંધ હતું અટાણે છે એવું, હાંજે બહબહટ્યું બોલાવે, હાંસ થાય એટલે યુદ્ધ બંધ, પછી એકાબીજાના જે તંબુ હોય એમાં સમાચાર પૂછવા જતા હતા કે ભાઈ કેમ છે, અથવા તો દવા જે કાંઈ બધું. અને કોઈ હારો માણસ યુદ્ધમાં હોય ને એ કાયમ આવી જાય મરી જાય તોય પણ યુદ્ધ બંધ કરી દેતા હતા, બસ અમે દાદા ભીષ્મ પડી ગયો છે આજ, હવે કોઈ યુદ્ધ ન કરતા કાલ સુધી. શું યુદ્ધમાં પણ વિવેક હતા, આ બધું આપણે ત્યાં હતું. એ દુનિયાને એકવાર આવવું જ પડશે. ભગવાન કૃષ્ણની ગીતાના ન્યાયે આપણે ત્યાં શિક્ષણમાં અત્યારે પુસ્તકો અપડેટ કરવા પડે ને, નવા નવા પુસ્તકો લઈ આવવા પડે, નવા નવા કે ભાઈ આ વર્ષે આ નવા પાઠ્ય પુસ્તકો દુનિયામાં, આપણે ત્યાં નહીં આખી દુનિયામાં અપડેટ 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 માંગે છે, સોફ્ટવેરોમાં અપડેટ માંગે, બધું માંગે. પણ 5000 વર્ષ પહેલા મારો તમારો બાગ ભગવાન દ્વારકાધીશ ગીતામાં બોલ્યો છે, એક શ્લોકનો એક શબ્દ તમે અપડેટ ન કરી શકો, નવો ન કરી શકો, એને જે કીધું એ સ્વીકારવું જ પડે. એને પ્રકૃતિની સેવા કરવાનું વિચાર્યું. ગોવર્ધનની પૂજા એટલે પ્રકૃતિ ના ડુંગરાઓ ના બગાડો, નદીઓ ના બગાડો, કાલી નાગ રૂપી કોઈ નદીઓમાં કચરો કે ઝેર કે ગટરૂપ કરીને બગાડતા હોય તો એની પણ ફેણ માથે એડી રાખીને રગડી નાખો ભલા માણસ. એ પ્રકૃતિને બચાવો, ડુંગરા બચાવો, નદીઓ બચાવો. એ કૃષ્ણે કીધું માખણ ખાઓ, કેવું ગાયું રાખો પ્રકૃતિ. હજારો આપણે હું માની બેઠા છીએ માનવ સભ્યતા હો બચો વર બસો વર હવે એવું મને જ લાગે, એવું જ માની બેઠા છીએ. પણ હજારો વર્ષની સભ્યતા આપણી ભારત વર્ષની છે, બધા દુનિયા નહીં પેલાની એ બાજુ જો જવું હોય તો વિવેક આ બધું ભગવાન કૃષ્ણ કેમ જીવવું પડશે અને રાખવું પડશે. અત્યારે માણસને ખબર નથી, અમે ઘણી વાર જોઈએ દીકરા દીકરી 20-22 વર્ષના, 15 વર્ષના કે 25 વર્ષના હોય, અમે પ્રોગ્રામ પૂરો કરીને 2-2.5 વાગે જઈએ ચા પીવાનું હોટલોમાં અમદાવાદ મોટા મોટા સિટીઓમાં, તો એ અમે ચા પીતા પીતા હું તો આવું બધું જોયા જ કરું બધું. હવે રાતના 2:30 વાગે પીઝા ખાતા હોય, બોલો 2:30 વાગે પીઝા દાબતા, મને ખબર મને વાંધો નથી એના પૈસા ના ખાય છે. અને સતાય આપણા સામે જોઈને આપણને એ દેશી માને હોય ને કાતર હોય ને એમાં કળી જાય, એ આપણને બુદ્ધિ વગર ને સમજે છે. કારણ કે મોટે મોટે અવાજે આપણે બોલતા હોય ને આપણે ફાવે એમ આમ કુર્સી લઈને ધડ દઈને બેહીને, એકચ્યુઅલી આમ આમ કરતા આપણને ન ફાવે સર ને એ બધું આપણને ફાવે નહીં એકચ્યુઅલી. એટલે એ આપણને એમ માને કે આપણે, હું જોતો હોઉં તમે જે 2:30 વાગે પીઝા ખાવશો ને, તમે 60 વર્ષથી વધારે જીવો તો તમે કે ત્યાં લખી દો, મને ખબર વાંધો નથી. પણ એના સમય હોય છે ને બધા. હવે જમણવાર માં આપણે જઈએ શિખંડ છે અને ડાળ હોય ને શિખંડ હોય, આપણે આ જઠરાગ્નિ જે આપણો છે આ કોઈ હું બોલું નથી પણ આવ્યું એટલે કહી દઉં
આમ કરીને આમ ચમચી લઈને શિખંડ મોઢામાં નાખે એટલે આપણને કુદરતે એવી જઠરાગ્નિ આપી છે કે એ ઠંડુ પચાવવા માટેની જઠરાગ્નિ આખી અંદર તૈયાર થાય. શિખંડ અંદર ગયું એટલે ઠંડાને પચાવવાની ક્રિયા એની શરૂ થાય. એ હજી શરૂ કરવાની તૈયારીમાં હોય ને તો માથે તાતી દાળ નાખે ગરમ, એટલે ઓલી છે ને જઠરાગ્નિ જે છે ને આપણી પાચન શક્તિ જે છે ને એ પછી કે હવે હું આરામ કરું તમે ખાઓ. અને પછી આમ 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 પછી 2:30 વાગે ને જેમાં પછી કલાક હજી ન થાય ઈનો છે નાના મર તો તાર હાથ વરે અમને કઈ વાંધો નથી. હા મોજ કર, તમે તો ભણેલા છો, મને હું આ બધું જોયા કરું, મને એનું પેટમાં ભળે. બોલો ક્યારે શું ખાવું જોઈએ એ હું વાત કરું છું. વિવેક ગયો એટલે દુનિયામાં કોઈ મને ભણેલું લાગતું જ નથી. ભાઈ ભણેલું હોય ને તો આ ટોલ નાકા ન દેવા પડે, જે રોડના ખોબા પડી ગયા હોય એક એલામેટ વયું જાય આપણી ગાડી હોની સ્પીડમાં હોય અને ધર દઈને એલામેટ આવે, અરે ઓલો રોદો આવે એટલે એલામેટ આપણું ગયો. પછી કેટલા 150 લઈએ, 200-300 કેટલા લઈએ, 250 એલામેટમાં રહીએ. એક જ રોદો એવો મોટો આવ્યો ખાડો એટલે 250 નું એલામેટ ગયું. આપણે બીજેથી કરાવવું પડે. છે કોઈ ભણેલો કે એક પણ ખાડો હોય એટલે બીજેથી ટોલ નાકું ન આપે? કોણ છે ભણેલા? હું નથી, તમે નથી. સીધી વાત, કોઈને એવો પાવર કરવો જ નહીં મારી પાસે. હું ભણેલો છું, આવું તો ઘણી જગ્યાએ થાય છે. મારું કહેવાનો અર્થ એ છે કે જે શિક્ષણ તરફ 21મી સદીના જવું જોઈએ એ તરફ જાતો એવું મને નથી લાગતું. એમાં આપણે ખાસ જો વિદેશના દેશોમાં છે ને, યુરોપના દેશોમાં ઠંડી બહુ, 5 વાગે એટલે ઓફિસે થી ઘરે પહોંચી જવું પડે, નહીતર બરફ પડી જાય ફલાણું ઢીકડું. અને સવારમાં 10-11 વાગે ઠેઠ પહોંચી શકાય ત્યાં સુધી બરફ ના અંતે હોય. હવે એ કાયદા બધું આપણને દઈ ગયા અહીંયા અંગ્રેજો બધું, તો આપણે 11 વાગે તડકો ધોમ થઈ ગયો હોય અહીંયા 7 વાગ્યામાંથી બધું રેડ્યું હોય, 11 વાગે ઓફિસો ખુલે. એ વખત તો હું કોઈ ઓલું નથી કરતો. અને 5 વાગે તો બધું ઓફિસો વધીને 5:30-6 બધું પૂરું કરીને જટ ભાગો જેમ. અને બપોરે 1:30 વાગે ગધેડા હુઈ ગયા હોય, કુતરા આરામ કરી ગયા હોય, તઈ આપણે ફાઇલ લઈને આ ઓફિસથી ઓલી ઓફિસમાં તડકા ધ્રમના રખડતા હોય. બોલો.